શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે, ઈશ્વરને પણ કર્મો કરવા પડે છે. રામકૃષ્ણ આદિ અવતારોમાં મનુષ્યોને શ્રેષ્ઠ આચરણનો આદર્શ બતાવવા ભગવાન કર્મ કરે છે, પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી. અનાસક્તિપણે તેઓ કર્મ કરે છે. કર્મ કર્યા વગર તો ચાલવાનું નથી. નહીં કશ્ચિત્ ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત, માટે અનાસક્તપણે કર્મ કરો. ત્રીજા મનુ થયેલા ઉત્તમ પ્રભુએ સત્યસેનને નામે અવતાર ધારણ કરેલો. ચોથા મનવંતરમાં પ્રભુનો હરિનામનો જન્મ થયો અને તેમણે ગજેન્દ્રની ગ્રાથી રક્ષા કરેલી. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા છે. પરીક્ષિત રાજા કહે છે, આ ગજેન્દ્ર મોક્ષની કથા મને સંભળાવો. સુખદેવજી રાજર્ષિને કહે છે, રાજન, ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. તે અનેક હાથણીઓનો પતિ હતો. ઉનાળાના દિવસ હતા, બહુ ગરમી થતી હતી. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જલક્રીડા કરવા ગયો. હાથણીઓ અને બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. હાથી જળક્રીડામાં તન્મય થાય છે એમ જાણી મગરે આવી હાથીનો પગ પકડ્યો છે. મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. હાથી સ્થળચર અને મગર જળચર છે, એટલે હાથી જળમાં દુર્બળ બને છે. મગર હાથીને છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા પ્રત્યેક ઘરમાં થાય છે. સંસાર એ જ સરોવર છે, જીવ એ જ ગજેન્દ્ર છે, કાળ એ જ મગર છે. સંસારના વિષયોમાં આસક્ત થયેલ જીવને કાળનું પણ ભાન રહેતું નથી. જીવ માત્ર ગજેન્દ્ર છે. હાથીની બુદ્ધિ જડ છે. બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જડ થાય છે. હાથી અતિ કામી છે. સિંહ વર્ષમાં એક વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે. તેથી સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી શકે છે. કામ ક્રીડા કરનારની બુદ્ધિ જડ થાય છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એ શરીર છે. બીજો અર્થ કામ ક્રોધ લોભ પણ થઈ શકે. સંસાર એ સરોવર છે. સંસારમાં જીવ કામ ક્રીડા કરે છે. સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે. સંસાર સમુદ્રમાં જે કામ સુખ ભોગવે છે તેને મગર કાળ પકડે છે. જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે છે, હું કામને ભોગવું છું, પણ તે ખોટી વાત છે. કામ મનુષ્યને ભોગવી તેને ક્ષીણ કરે છે. ભોગા ન ભુક્તા વયમેય ભુક્તા હા. ઇન્દ્રિયો ત્યારે શાંત થાય કે જ્યારે તેને ભક્તિરસ મળે. અનેક જન્મથી જીવને કાળ મારતો આવ્યો છે. મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે. જે સંસાર સરોવરમાં મનુષ્ય કામ ક્રીડા કરે છે ત્યાં જ કાળ રહે છે. જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી કરવામાં આવે છે. મગરે હાથીનો પગ પકડ્યો, કાળ આવે છે. પગને પહેલાં પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માંજો કાળે પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવું, હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહીં, ભગવત સ્મરણમાં લાગી જજો. કાળ જ્યારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી છોડાવી શકે નહીં, પુત્ર છોડાવી શકે નહીં. જ્યારે કાળ પકડશે ત્યારે કોઈ પ્રયત્ન કામ આવશે નહીં. તે હાથીને મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ, તેના બચ્ચાઓ કે બીજા હાથીઓ તેને બચાવી શક્યા નહીં. મનુષ્યને જ્યારે કાળ પકડે છે ત્યારે તેને કોઈ બચાવી શકતું નથી. પત્ની, પુત્રો, સગા સ્નેહીઓ કોઈ નહીં. કાળ પકડશે ત્યારે કાળની પકડમાંથી કોઈ છોડાવી શકશે નહીં. કાળના મુખમાંથી તે જ છૂટે કે જેને ભગવાનના દર્શન થાય. કાળના પણ કાળ શ્રીકૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય છે. કાળના મુખમાંથી, મગરના મુખમાંથી શ્રીહરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે. મગરની પકડમાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પ્રયત્ન કામમાં આવ્યો નહીં. હાથણીઓ, હાથીના બચ્ચાઓ પ્રયત્ન કરે, પણ કોઈનો પ્રયત્ન કામમાં આવતો નથી. કાળ પકડે છે ત્યારે કોઈનો પ્રયત્ન કામમાં આવતો નથી. એક માસ આ પ્રમાણે યુદ્ધ ચાલ્યું. મગર હાથીને ઊંડા જળમાં લઈ જાય છે. આ મરશે એવી ખાતરી થઈ એટલે હાથણીઓ હાથીનો ત્યાગ કરીને નાસી જાય છે. મનુષ્યના જન્મ પહેલાં તેનું કોઈ સગું ન હતું અને મર્યા પછી કોઈ સગા રહેવાના નથી. પરંતુ આ વછલા સમયમાં એને એકબીજા વિના ચેન પડતું નથી.
પણ અંત સમયે આ બીજા કામ આવતા નથી. મનુષ્ય એવી ઈચ્છા રાખવી જોઈએ કે મારી એવી સ્થિતિ થાય કે મને શ્રીકૃષ્ણ વિના ચેન પડે નહીં. હવે આ મરશે એમ માની સર્વ ગજેન્દ્રને છોડીને ચાલ્યા જાય છે. ગજેન્દ્ર એકલો પડ્યો, એકલા પડે ત્યારે જ્ઞાન જાગ્રત થાય છે. એકલો એટલે ખિસ્સામાં પૈસા પણ નહીં. જીવ નિર્બળ બને છે એટલે ઈશ્વરને શરણે જાય છે. નિર્બળ કે બલરામ, દ્રૌપદીએ મોઢાથી સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાનાથ મદદે આવતા નથી. ઈશ્વર પૂરો પ્રેમ માંગે છે. જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે એટલે ઈશ્વર મદદ કરતા નથી. ગજેન્દ્ર નિરાધાર થયો, તેને ખાતરી થઈ કે હવે મારું કોઈ નથી. જીવ અતિશય તરફડે છે, વ્યાકુળ થાય છે, ત્યારે પરમાત્માને પોકારે છે, જય શ્રી કૃષ્ણ.